નમસ્કાર, સમાચારો સાથે હું છું મનવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ફરી ચૂંટણી લડી રહ્યા છે. આથી તેઓ ગાંધીનગરથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. તેમના વિજય શંખનાદ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. 9 વાગે સાણંદથી રોડ શોનો પ્રારંભ થશે. 14 કિલોમીટર લાંબો રોડ શો યોજવામાં આવશે. ગાંધીનગર લોકસભા બેઠક પર 6 વિધાનસભા વિસ્તારમાં આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે માઇક્રો લેવલનું પ્લાનિંગ પણ કરાયું છે. રોડ શોના આયોજન માટે વિધાનસભા વિસ્તારમાં બૂથ સ્તરથી લઈ સોસાયટીઓ સુધીનું પ્લાનિંગ કરાયું છે. રોડ શોના રૂટમાં કયા પોઈન્ટ પર કેટલા લોકો ઊભા રહેશે એ માટે પણ છેલ્લા 4 દિવસથી આયોજન ચાલી રહ્યું હતું. રોડ શોમાં લોકો અને કાર્યકર્તાઓની હાજરી માટે ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે. વિધાનસભા વિસ્તારમાંથી પસાર થનારા રોડ શોમાં અંદાજે 5 લાખ જેટલા લોકોના સંપર્ક કરાશે. સાણંદ, કલોલ, ઘાટલોડિયા, નારણપુરા, નવરંગપુરા અને વેજલપુર વિધાનસભા રોડ શો કવર કરશે, જેનું સમાપન વેજલપુરમાં થવાનું છે, જ્યાં અમિત શાહ જનસભાને સંબોધવાના છે. તો આ સાથે આવતીકાલે અમિત શાહ ઉમેદવારી પત્ર પણ ભરવાના છે. અમિત શાહ 6 સ્થળોને આવી લે તેવા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તો અમિત શાહના રોડ શોનું આયોજન અને આ રોડ શો કલોલ પહોંચવાનો છે. કલોલમાં કેવી તૈયારીઓ છે તે અંગે વાત કરીશું. અમારા સંવાદદાતા વિરેન્દ્રસિંહ અમારી સાથે લાઈવ જોડાયા છે. વિરેન્દ્ર, હાલમાં કલોલમાં કેવી તૈયારીઓ જોવા મળી રહી છે? બિલકુલ દી અન્વી, કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે ગુજરાત તેમજ અમદાવાદના પ્રવાસે છે ત્યારે તેમની ગાંધીનગર જે લોકસભા બેઠક ઉપરથી તેમને ઉમેદવારી બીજી વખત નોંધાઈ છે. એટલે કે પહેલા ઉમેદવારી હતી ને, ફરી એક વખત અમિત શાહ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે. ત્યારે તેમને જે લોકસભા બેઠકની અંદર જે તમામ વિધાનસભા આવેલી છે તે તમામ વિધાનસભા ઉપર આજે તેમનો રોડ શો છે. હાલ જીએસટીવીની ટીમ ગાંધીનગર ના કલોલ ખાતે આવી પહોંચી છે. આ જે ટીવી સ્ક્રીન ઉપર દેખાતા જે દ્રશ્યો છે તે કલોલ વિધાનસભાની અંદર જ્યાં રોડ શો યોજાવાનો છે તેની અંદર ખૂબ જ મોટો રોડ શો કહી શકાય. એક બાજુ શક્તિ પ્રદર્શન પણ અન્વી કહી શકાય. અને જે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હોય, લોકસભા જે કલોલ છે ત્યાંના કાર્યકર્તાઓ હોય, તે તમામ લોકો હાલ રોડ શોની અંદર આવી પહોંચ્યા છે. એટલે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સૌપ્રથમ વહેલી સવારે જ સાણંદ ખાતે તેમનો રોડ શો યોજાયો હતો ને તે રોડ શો પૂર્ણ કર્યા બાદ તે કલોલ આવી પહોંચવાના છે. ત્યારે કલોલ આવી પહોંચે તે પહેલાં તમામ કાર્યકર્તાઓ છે તે હાલ કલોલ જે ગેટ આવેલું છે ત્યાં ખાતે પહોંચી ચૂક્યા છે. આ જે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે મુજબ કે ધ્વજ સાથે જે કેસરીઓ ભગવામય કરીને હાલ કલોલને કરવામાં આવ્યું છે. બીજી બાજુ સુરક્ષાની વાત કરવામાં આવે તો તે પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે સુરક્ષાને લઈને પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. કારણ કે ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પણ જગ્યાઓ ઉપર પ્રચાર કરવામાં આવતો હોય છે તે પ્રચાર ઉપર બીજી બાજુ વિરોધ પણ કરવામાં આવતો હોય છે, તો કોઈ વિરોધ કોઈ કારા વાવતા ના ફરકાવી જાય તેની પણ હાલ કલોલ પોલીસ હોય, ગાંધીનગરની એજન્સીઓ હોય તે ચુસ્તપણે નિગરાની રાખી રહી છે. ત્યારે ફરી આપણે એક ચર્ચા કરીશું. ઋતુજ પટેલ આપની સાથે છે. રોડ શો યોજાવાનો છે, કેવી તારામાર તૈયારીઓ? માનીય અમિતભાઈ સાહેબે છેલ્લા 5 વર્ષમાં ગાંધીનગર લોકસભામાં 22,000 કરોડ કરતાં વધુ વિકાસના કામો કર્યા છે. કલોલમાં પણ છેલ્લા 5 વર્ષમાં 3,000 કરોડ કરતાં વધુ વિકાસના કામો કર્યા છે. ત્યારે જ્યારે સાહેબ પહેલી વખત ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ કલોલ આવી રહ્યા છે ત્યારે એમને સ્વાગત કરવા માટે, એમને આશીર્વાદ આપવા માટે ખૂબ ઉત્સાહ છે. કલોલના તમામ ગામડાઓમાંથી લોકો અહીંયા પહોંચી રહ્યા છે. કલોલના વિવિધ વોર્ડના લોકો અહીંયા પહોંચી રહ્યા છે. તમામ સમાજના લોકો, સામાજિક સંસ્થાઓ, સમાજના તમામ વર્ગના લોકો અહીંયા માનીય અમિતભાઈ શાહ સાહેબને સમર્થન આપવા, એમને આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં પધારી રહ્યા છે અને એક ઉત્સાહવર્ધક વાતાવરણનું સર્જન થયું છે. મારું સ્પષ્ટપણે માનવું છે કે આજ સુધી ન મળી હોય એવી રેકોર્ડ બ્રેક લીડ કલોલ વિધાનસભા પણ આપશે અને સમગ્ર દેશમાં સર્વાધિક લીડથી માન્ય અમિતભાઈ શાહ સાહેબનો વિજય નિશ્ચિત છે એ આજના રોડ શો ઉપરથી આપ જોઈ શકો છો. બિલકુલથી, તો જીત નિશ્ચિત છે, તેમની સાથે પણ ચર્ચા કરીશું. માનનીય જે કેન્દ્રીય મંત્રી જે આવી રહ્યા છે તેમનો રોડ શો યોજાઈ રહ્યો છે. કલોલની અંદર કેવા પ્રકારની તાડામાર તૈયારીઓ, હાલ જ શક્તિ પ્રદર્શન એક કહી શકાય? આ વખતે
કલોલની જનતાની અંદર એક અનેરો ઉત્સાહ, એક અનેરો જોશ અને એક અનેરી તાકાત સાથે કલોલની પ્રજા આ વખતે અમિતભાઈ શાહ સાહેબને આશીર્વાદ આપવા માટે સમગ્ર કલોલની અંદર કલોલ તાલુકાના 51 ગામના તમામ નાગરિકો અમિતભાઈ શાહ સાહેબને આશીર્વાદ આપવા પધારી રહ્યા છે. ત્યારે આ વખતે કલોલ વિધાનસભાની અંદર આ વખતે અમિતભાઈ શાહ સાહેબને 1,25,000 લીટથી વધુ વીજી બનાવી અને ફરીથી અમિતભાઈ શાહને દિલ્હી મોકલીશું. બીજી બાજુ જે પક્ષ છે તેના દ્વારા તેવું કહેવામાં આવતું હોય છે કે 5 લાખની માર્જિનથી જીતવામાં આવશે. નહીં નહીં, અમિતભાઈ શાહ સાહેબને આ વખતે ગાંધીનગર લોકસભાની અંદર 7-7 વિધાનસભાની અંદર થઈને કુલ 11,11,000ની લીડ સાથે વિજય બનશે અમિતભાઈ શાહ સાહેબ. તો જે કલોલની અંદર જે તમામ પક્ષના જે નેતાઓ છે તેમના દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે મોટી માર્જિનથી કેન્દ્રીય મંત્રી જે ગૃહમંત્રી અમિત શાહ છે તે જીતશે. હાલ જે છે તે તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે, રેલીની તૈયારીઓ કરવામાં આવી છે. એક શક્તિ પ્રદર્શન અન્વી કહી શકાય, કારણ કે ખૂબ જ મોટી માત્રામાં કલોલની અંદર સમગ્ર લોકો એકત્રિત થયા છે. બિલકુલ વિરેન્દ્ર, એક શંખનાદ રેડી, એક શક્તિ પ્રદર્શન કહી શકાય. ફરી એકવાર દ્રશ્યો બતાવવાની કોશિશ કરશો, કેવો ઉત્સાહ કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે, આ સાથે કયા કયા નેતાઓ આ રેલીમાં જોડાવાના છે, આ રોડ શોમાં જોડાવાના છે તે અંગે પણ અપડેટ જણાવશો. બિલકુલ થી અન્વી, કે મારા કેમેરામેન ભીખા વ્યાસને કહીશ કે તે તમામ દ્રશ્યો બતાવે જે જગ્યા ઉપર હાલ એટલે કે કલોલની જે ગેટ આવેલો છે તે ગેટની બહાર જ એક શક્તિ પ્રદર્શનની શરૂઆત કહી શકાય, કારણ કે જે દ્રશ્યો છે તેની અંદર તમામ સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને સ્ટેજની આસપાસ તમામ જે લોકો છે એટલે કે સ્ટેજની ઉપર પણ એક નૃત્ય પ્રદર્શન કરવામાં આવવાનું છે. ત્યારે જે કલોલની અંદર તેમના જે આસપાસના નેતાઓ હોય તેમજ પોલીસનો બંદોબસ્તની વાત કરવામાં આવતી હોય, તો બીજી બાજુ આજે જે સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, સ્ટેજ ઉપર ગઈકાલે જ જે રામનવમીનો તહેવાર હતો ને આજે જે સ્ટેજ ઉપર છે રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીની એક તૈયાર કરવામાં આવી છે, ત્યારે જે દ્રશ્યોમાં જોવા પડી રહ્યું છે. બીજી બાજુ પણ એ દ્રશ્યો બતાવવા માંગીશ કે દૂર દૂર સુધી જે કાર્યકર્તાઓના હાલ મેદાને આવી પહોંચ્યા છે, એટલે કે જે રેલીની અંદર તમામ લોકો જોડાવાની તૈયારીઓ કરી ચૂક્યા છે, એટલે કે ખૂબ જ મોટી રેલી કહી શકાય, કારણ કે કલોલની અંદર જે વિધાનસભા છે તેની અંદર તમામ જગ્યાઓ આવરી લેવામાં આવશે, જે નાની મોટી સોસાયટીઓ હોય, બૂથ હોય, તમામ જગ્યાઓને આ રેલીની અંદર આવરી લેનાર છે, એટલે કે કહી શકાય કે ખૂબ જ મોટી આ રેલી કહી શકાય કલોલની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની. અન્વી જી, આભાર વિરેન્દ્ર જોડાવવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે. તો કલોલ ખાતે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે, જે આકર્ષણના કેન્દ્રો જોવા મળી રહ્યા છે. તમામ જે મહિલા કાર્યકર્તાઓ છે અમિત શાહના સ્વાગત માટેની તૈયારીઓ કરી રહી છે. ઠેર ઠેર ક્યાંક કલોલ વિસ્તાર છે તે ભગવામય બન્યો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. રંગબેરંગી છત્રી સાથે યુવાનો ટ્રેડિશનલ ડ્રેસમાં અમિત શાહને આવકારવા માટે સજ્જ જોવા મળી રહ્યા છે. આ વખતે 400 ને પાર, અબ કી બાર 400 કે પાર જે સ્લોગન ભાજપ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે તે સ્લોગન પણ લોકો હાથમાં લઈને અમિત શાહનું સ્વાગત કરશે. આ સાથે અમિત શાહ આઈસર ટ્રકમાં સવારથી રોડ શો કરવાના છે. આથી આઈસર ટ્રકને પણ ફૂલો અને ભગવા રંગથી રંગી દેવામાં આવી છે. તો જ્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં આ સાથે સાથે જે ગાંધીનગરના મત વિસ્તારો છે ત્યાં અમિત શાહનો રોડ શો ફરવાનો છે, તે રોડ શોને લઈને કાર્યકર્તાઓમાં, નેતાઓમાં, ધારાસભ્યોમાં ઉત્સાહ એટલો જ જોવા મળી રહ્યો છે. કારણ કે આ અબ કી બાર 400 કે બાર જે સ્લોગન છે અને ભાજપ છે તે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે. અમિત શાહ જ્યારે રોડ શો માટે નીકળવાના છે ત્યારે તમામ કાર્યકર્તાઓ છે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને તેમને આશીર્વાદ આપવા માટે, તેમનું અભિવાદન ઝીલવા માટે લોકો પણ તત્પર જોવા મળી રહ્યા છે. લોકો પણ પોતાની ઘરોની બહાર નીકળીને આ રોડ શો જોવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. આ વખતે 400 ને પાર આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો. આ સાથે સાથે રામનવમી જે ગઈકાલે કહી હતી, નાના બાળકો આપણે જોયા વેશભૂષા ધારણ કર્યું હતું, રામ ભગવાન, લક્ષ્મણ અને સીતા માતાનો વેશભૂષા ધારણ કરીને નાના બાળકો પણ સ્ટેજ પર ઉભા હતા અને તે પણ દ્રશ્યમાં જોવા મળ્યું. હનુમાનજીની વેશભૂષા ધારણ કરીને બાળકો જોવા મળી રહ્યા છે અને એ પણ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. એટલે કે નાના નાના બાળકો છે તે પણ અમિત શાહનું સ્વાગત કરવા માટે થનગની રહ્યા છે. સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આજુબાજુ જે સ્ટેજ બનાવવામાં આવ્યા છે ત્યાં આકર્ષણો
મૂકવામાં આવ્યા છે અને ત્યાં નૃત્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે અને ઠેર ઠેર અમિત શાહનું સ્વાગત કરતા આ દ્રશ્યો કલોલમાં જોવા મળી રહ્યા છે. ન માત્ર કલોલ પરંતુ અમદાવાદના અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં રોડ શો ફરવાનો છે ત્યાં પણ આવા દ્રશ્યો, તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તડામાર તૈયારીઓ આજથી નહીં પરંતુ 4 દિવસ પહેલાથી તમામ ધારાસભ્યો, તમામ બુથ લેવલના કાર્યકર્તાઓને આ જવાબદારી સોંપવામાં આવી હતી. માઇક્રો લેવલનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને ક્યાંય કોઈ કચાસ ન રહી જાય તેની ચોક્કસ ખાતરી રાખવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એક તરફ રૂપાલાનો વિરોધ છે તેને ખાળવા માટે અને આ સાથે સાથે એક શક્તિ પ્રદર્શન છે, એ શક્તિ પ્રદર્શન બતાવવા માટે કે ક્ષત્રિય સમાજનો વિરોધ છે પરંતુ ભાજપના તમામ કાર્યકર્તાઓ, ભાજપના તમામ લોકો છે એક સાથે છે અને આ વખતે લીડ સાથે ભાજપ જીતશે તેવો એક સંદેશ આપવામાં આવી રહ્યો છે. સાણંદના દ્રશ્યો છે કે જ્યાં રોડ શોને લઈને ઉત્સાહિત કાર્યકર્તાઓ, લોકો જોવા મળી રહ્યા છે અને સાથે સાથે અલગ અલગ વિસ્તારોમાં આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કલોલમાં પણ એ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જોઈ શકો છો નાના બાળકો, સાધુ સંતો હોય કે પછી ભગવાન રામની, માતા સીતાની વેશભૂષા ધારણ કરીને અને કાર્યકર્તાઓ પણ ભાજપનો ઝંડો લઈને અમિત શાહના સ્વાગત માટે ઊભા છે. મહિલા કાર્યકર્તાઓમાં એટલો ઉત્સાહ છે. તમામ જે ધારાસભ્યો છે, તમામ જે દિગ્ગજ નેતાઓ છે ભાજપના, તે તમામ લોકો છે આ રોડ શોને લઈને ઉત્સાહિત છે અને અમિત શાહ લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા આખા અમદાવાદ અને ગાંધીનગરના મત વિસ્તારોમાં ફરશે અને એક શંખનાદ સ્વરૂપે આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. એક શક્તિ પ્રદર્શન ભાજપ કરવા જઈ રહ્યું છે અને આવતીકાલે વાંચતે ગાતે છે અમિત શાહ ઉમેદવારી નોંધાવવાના છે તે પહેલાનું આ શક્તિ પ્રદર્શનના દ્રશ્યો. બે સ્થળ સાણંદ અને કલોલ કે જ્યાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે તેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો.